कृष्ण। तो अमे तो पाछा आवी गया ईवान ईवा थी आज मीरा ने मूके आया मीरा ने मुकवा गया ना त्यारे हूँ अत्यारे वेधर आखू चेन्ज थे तो के मैं बात जावा दियो हूँ कहते तो के स्प्रिंग आवी गयो ने वसंत ऋतु आवे गई ने आम कहीं वसंत ऋतु के स्प्रिंग जीव कहीं लागत नहीं तो टाइम पर पाछ वाले तरीको आए तरह एवं लगे कि ओ आवे गई એવું છે હતા તે હવારમાં મૂકવા ગયા ત્યારે બરાબરનો વરસાદ ઓછીતાનો વરસાદ આવ્યો તો આવ્યો પણ ભીંજવે નાખ્યા આખા તે જો તો એ પછી એમાં અડધે બધી ગયા ત્યાંથી પછી ભાઈ અમારા મિત્ર છે ને બ્રિજેશભાઈ ન્યાયની દુકાન છે ત્યાં એને ભાઈ એના છોકરાને પણ મૂકવા જવાનું હતું તો એને કીધું કે હું ગાડી લઈને મૂકી આવું તો પછી ન્યા મીરાને હુંપે દીધી અમે આવતા રહ્યા પાછા હા પાછા આવીને બસ એટલે જ કહું કે આ વરસાદનો અહીંનો કંઈ વેધરનો કંઈ નક્કી જ નંબરે ને આ અમારા મની સાહેબ બન જાય અહીંયા બેઠા ઉભ્યા દીધો ટકો પોપડિયા દીધો સીતારામ કેમ છો બધા હા તમારા મની સાહેબ ડાલો ને અમારે કામ આંધો એ તો એવું હાલે બધું હે ને એમાં કઈ નંબરે એ તો કઈ એમાં થોડું હોય કઈ લે આ બધા કહે હતી કે હું કરે મનીષા બેન શું કરે મનીષા બેન શું કરે પછી મણી મનીષા બેન મનીષા બેન આવડે જીભ ભરે ગઈ ઓલી સાંભળા જીભ છે આપણા જીભ તો ગમે ત્યારે ભરે જાય ને કમી કિચન માંથી બેડરૂમ માં એ રીતના હે ને જમીન માપે બીજું શું કરે હા તે પછી બીજું આજે એક બીજું તમને બતાવે ને આમાં જો કામ થયું એ વાત કરીએ ને હાલો વાતો કરીએ એની બીજું તો કામ વાતો કરવી હમ તો હવે થયું એમાં આવું જો વેધર તો સારું છે એટલે તડકો હે હવારમાં હું તો વરસાદ અત્યારે તો આખું જઈને થેગું એટલે એમાં કઈ કહેવાય નહીં આ જુઓ અમારે મની પ્લાન્ટ મની પ્લાન્ટ આખો નીચે પડી ગયો બોલો અહીંથી સીધે સીધો અહીંયાથી જો આ હતું તો ત્યાંથી આવ્યું એટલું વજન આવ્યું મને કેટલું વજન આ પાંદડા બહુ મોટા થઈ ગયા ને લગાડીએ સ્ક્રૂ ને વળી પાછું કઈક ઊંચું ટીંગાડીએ જો રીએ તો કાપતા નથી કાપવું નથી મરજી નથી થતી કાપવાની એટલું ફાઇન છે પ્લાન્ટ ને કાપી નખાય એને હે તમે શું કયો ઉપર પછી કરીએ એવું બાકી જા અહીંયા આ બીજું તમને બતાવું આ તો બ્રહ્મા વિષ્ણુ મહેશ છે આ પ્લાન્ટ નામ એમાં ફ્લાવર આવે ક્યારે આવે છે શ્રાવણ મહિનામાં રાતના જ આવે પાછા શ્રાવણ મહિનામાં મેંદિયા હોય ત્યારે આવે ખરી એ પણ હા ફ્લાવર તો આવે છે એમાં એટલે એમાં એ આખું જુદો જાતનો હોય પ્લાન્ટ એ બ્રહ્મા વિષ્ણુ મહેશ છે એ બે ત્રણની ને આ અહીંયા આમાં તો આ આમાં કામ નાખ્યું હા ગલગોટા એમાં હે ને ઓલો તુલસીજી ના બી વાય હતા ફ્લાવર આવ્યા છોકરીઓ આપણી છોકરીઓ કહેતી હતી કે જંગલ તમને લાગે કે ઓલા રૂમ તરીકે આ બે પ્લાન્ટ ને આ પછી અમારે આ વડલો છે જુઓ કેલેન્ડર રાખ્યું કેલેન્ડર રાખ્યું તે એવું બધું છે ને તે જો આ મારા બાપુજી છે કદાચ તમને પેલા બતાવ્યા હોય કે ન બતાવ્યા હોય આમાં જો યંગ હતા ત્યારે કેવા લાગતા અને આ તો પછીનો હોય ફોટો તે એ છે ને અમારે આ બે છોકરીઓ એ પણ બતાવી દઉં તમને આ શ્રદ્ધા એને અહીંયા યુનિવર્સિટીમાં જ્યારે મળે ડિગ્રી ત્યારે પછી આવી રીતે ફોટો પડાવે ત્યાં યુનિવર્સિટીમાં ફોટો પડાવવાનો હોયથી ને આ અમારે પૂજા છે
પૂજા સૌથી મોટી, એને ડિગ્રી મળી ગઈ છે, માસ્ટર ડિગ્રી એની પણ કરી સાયન્સમાં, એવું છે બધું. તો અત્યારે તો એ યોગા કરાવે, એમાં યોગામાં ડિગ્રી છે એને. હા તો હાલ શીર્ષાસન કરી દો, શીર્ષાસન લ્યો. હા શીર્ષાસન હવે હા લે સીધે, આજ તો હમણાં કાં થયા થઈ જાય, તો આજ તો શીર્ષાસન લ્યો. હા તો કરો જોઈએ શીર્ષાસન જો થાય તો. વેરી નાઇસ, ઓહ વેરી વેરી નાઇસ. ચા બારણું અમને ખુલ્લું હતું તો એ ખુલી ગયું. અમારે બારણા અહીંયા ખુલ્લા જોઈએ છે, માણસો બધા બંધ કરી રાખે ને આપણી બારણા બધા ખુલ્લા રાખીએ તે ફાઇન છે. જો ફાઇન કર્યું ને પ્રોપર, હમ તે જો અત્યારે હવે તમે જોવો તો આખું જુદું દેખાય. એટલે અત્યારે તો એમ લાગે કે ઓ તડકો કેટલો ફાઇન છે, પણ ઠંડી છે. આનો કંઈ કહેવાતો નથી અત્યારે, વરસાદના સ્પ્રિંગમાં આવું જ રહીએ, થોડું થોડું પવનની છે તે બસ એવું છે. તો હાલો જ રાખ આપણે આ કરીએ હવે, હમણાં પછી તમને ભેગા હમણાં બતાવું તમને કે શું કરીએ હવે આગળ. આનું કંઈક કરવું તો જોઈએ ને. હમ તો હમણાં ચાલો પાછો રહે ને ઉપર, હા ઉપર એક સ્ક્રૂ રાખી દીધો ને ખોડી દીધો પાછો, ને પાછી જો મની પ્લાન્ટ પાછો વળી પાછો લગાડી દીધો. હવે ફોન આવ્યો તો જરાક ફોન ઉપાડ ના, પછી વાત કરો તમારા પાસે. તમારે અહીંયાથી કેરોમમાંથી અમારે મેનેજરનો પૂછવું તું કંઈક થોડુંક તે બધું તે વાત કરી, એટલે મેં કીધું હાલો એની પહેલાં વાત કરી લેવાય ને, પછી તમારા રીતે આપણે વાત કરો. આપણે તો ઘરના હે ને, હે પણ કામવાળાનું જરા કંઈ વધારે ધ્યાન રાખવું પડે આપણે, ધંધો પહેલાં ધંધો. જો હવે થઈ ગયા ફ્રેશ, ફ્રેશ દાઢી પાટી કરી લીધી, નાઈસ નાયા બયા કર્યા. સવારના કામમાં હું તો એટલો બધા કામમાં હતો, કમ્પ્યુટરમાં એટલો બધો બિઝી હતો, બેન્કિંગનું રિકન્સિલેશન કરતો હતો, રાઈટ. રિકન્સિલેશન કરતા કરતા એમાં 2000 pound ભૂલ આવતી હતી, 2000 pound ને હવે મોટી ભૂલ કહેવાય ને. પછી એમાં ગોટવાનું ગોટવાનું ગોટે સડ્યા, પછી મન મન ગોત્યા ગોત્યા ને પછી કરી નાખ્યું. તે હવે થઈ ગયું છે બધું રેડી છે એવરીથિંગ. અને અત્યારે વાગ્યા છે, કેટલા વાગ્યા છે અત્યારે? 2:30 થવાના છે, એટલે 2:30 એટલે 2:30 થશે. પણ આજે 2:30 થશે, પણ આજે કઢી નથી ખાવી, મનીષા નથી બનાવવાની, એટલે નહીં તો ખાઈએ. અડદ નું છાસ વાળું શાક બનાવવામાં. ઓકે વેરી ગુડ. અને રોટલા, બાજરાના રોટલા, વેરી ગુડ વેરી ગુડ. લ્યો એ તો બધા કરતા સારું. આજે મારે તો ફાસ્ટિંગ કરવાનું છે. હા તારે તો ફાસ્ટિંગ કરવાનું છે, કારણ કે એનું કઈ ઓહડ્યું હોય તો કેજો તમે, કોઈ ને કઈ ખબર હોય તો. માલદેભાઈ ને ખબર હશે કદાચ, માલદેભાઈ જો સાંભળે તો. હા તો જોતા હોય બ્લોગ તો આ કેજો કે આનું શું કરવું. હા
કબજિયાત માટે શું કરવાનું, રાઈટ? એને કબજિયાત ઓલવેજ રહે છે. હવે નહીં તો પછી અહીંયા જવું જોઈએ પતંજલિમાં. તે એવું છે તો બસ, તો બીજું તો કઈ છે નહીં અત્યારે. મીરાને લેવા જવાનું છે હમણાં, તો મીરાને લઈ આવીએ હમણાં. ને પછી બસ પછી પાછા વળી મીરા પાછળ ઉભે તે બસ પછી તો પાછું વળી કામમાં લાગી જાય. થોડું થોડું કામ કરીએ. તો અત્યારે આમ શનિ ડે છે પણ પવન એકદમ છે, જોરદાર પવન છે. એટલે એમાં છે ને બહાર કઈ બહુ મજા આવે એવું નથી. એટલે ઘરમાં ઘરમાં બેઠા છે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.